वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननी श्रीहरिकृष्णमहाराजनि जय શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પુર ચોથું તરંગ એકસો ને ચોથું ભગવાન શ્રી શ્રીનગરમાં અમદાવાદમાં બિરાજમાન છે અદભુત કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે સંતોને મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સંતો સાધુમાં એવા ત્રણ ગુણ કયા છે જે હોવા જ જોઈએ એ નથી તો એ સાધુ ની સાધુતા ઓછી છે બીજા ગુણ નથી તો પણ આ ત્રણ ગુણ છે તો બધા ગુણ આવે છે

रखना धीरज हि ऊरा सब गुण को निर्माण हे मूरा और रखनाधिरज हि ऊरा निर्माण धीरज क्षमा जो निर्माण धीरज क्षमाजो સાધુ કે ભૂ સાધુ કે હે સંતોના સાચા સદગુણ સંતોના સાચા આભૂષણ અલંકાર આ ત્રણ ગુણ છે નિર્માનીપણું ધીરજ અને ક્ષમા એમાં પણ મહારાજ એમ કહે છે હે સંતો સદગુણ કો નિર્માણ હે મુરા નિર્માની પણ બધા સદ્ગુણોનું મૂળ છે આ બધા સદગુણ સમજવા માટે ઘણો સમય જોઈએ જીવનમાં અનુભવ પણ જોઈએ સદ્ગુરુની કૃપા પણ જોઈએ કેવી રીતે તમને ટૂંકમાં સમજાવી શકું બેન્જામિન ફ્રેન્કલીન એમ કહેતા જીવનની એકાદ કુટેવને દૂર કરવા માટે આખી જિંદગી પણ ટૂંકી પડે જીવનમાં એકાદ કુટેવને કાઢી એકાદ સુટેવ એટલે સારા સદગુણને મેળવો હોય કુટેવ કાઢવી હોય ને સદ્ગુણ લાવવો હોય આખી જિંદગી ટૂંકી પડે એટલી મહેનત છે એમાં એટલી સાવધાની જોઈએ એમાં એમાં જાગૃતતા જોઈએ આવો આજે તમારા માટે ખાસ થોડી સ્લાઇડ બનાવીને લાવો છો ટૂંકમાં તમે વાંચી શકો સમજી શકો અને જાણી શકો અદ્ભુત આ વાત છે થોડી સમજી લઈએ આપણે ત્રણ ગુણ એવા છે મહારાજ એમ કહે નિર્માની પણ હોય તો બધા સદગુણ આવે નિર્માની પણ એનું જ બીજું નામ છે દાસપણું દાસપણું એનું જ એક શાસ્ત્રમાં જયારે દાસપણું દ્રઢ બને ત્યારે એનું નામ બને છે આત્મનિષ્ઠા એનો દેહભાવ ટળી જાય એનું કોઈ અપમાન કરે એની કોઈ નિંદા કરે એની કોઈ ટીકા કરે એને અસર ન થાય કેમ કેમ એનો દેહભાવ ટળી ગયો આત્મારૂપ બની ગયો એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા કે આત્મનિષ્ઠા રૂપી એક સદગુણ આવે તો બાકીના બધા સદગુણ આવે છે સાગરમાં મહારાજ એમ કહે છે સબગુણ કો નિર્માન હે મુરા બધા સદ્ગુણોનું મૂળ નિર્માનીપણું છે નિર્માનીપણું છે એટલે બધું જ આવવાનું નિર્માનીપણાનો અર્થ જ થાય દાસપણું દીનપણું કંગાળપણું અકિંચનપણું ખાલીપણું વાસણ ખાલી હોય તો એમાં બીજું કઈ ભરાય ખાલી જ ન હોય તો ભરાય દાદા નિર્માનીપણું એટલે નમ્રતા નમે તે સૌને ગમે જે નમ્ર બને એને બધાનો રાજીપો મળે અને જેને બધાનો રાજીપો મળે એમાં બધા સદગુણ સહજ આવવાના લોક પ્રમાણે શાસ્ત્રો પ્રમાણે બધા શાસ્ત્રો પ્રમાણે આ મહાનમાં મહાન સદગુણ છે આજનો માણસ અહંકારી અટંટ અભિમાની કેટલી તમને વાતો કરું આ બધી વાતો સમજવી અઘરી છે શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે અનેક બીજા ગ્રંથોમાં પોતાના વાર્તા પ્રસંગોમાં પણ આ વાત લીધી છે કે એક સાથે બધા સદ્ગુણ જીવનમાં કેળવા તો અઘરા જ છે તમે શું અમે ન કેળવી શકીએ પણ આપણે પાયાના સદગુણોને પકડીએ આપણે તપાસીએ આપણા જીવનમાં દાસપણું છે કે નહીં દાસપણું નિર્માનીપણું ચકાસવા માટે એક જ માન અને અપમાન આપણને અસર કરે છે તો હજી આપણે નિર્માની નથી થયા નિંદા અને સ્તુતિ આપણને અસર કરે છે આપણે હજી નિર્માની નથી થયા આ ત્રણ સદ્ગુણને સમજાવવા માટે ત્રણ વાર્તાઓ તમને કરેલી બુદ્ધિ લાખ રૂપિયાની લીધી શાસ્ત્રોની વાત છે સદગુરુ ગુણાત્યાનંદ સ્વામીએ સદગુરુ ગોપાલનંદ સ્વામી આ મહાપુરુષો યાદ કરેલી વાત છે મોંઘામાં મોંઘી લાખ રૂપિયાની બુદ્ધિ લીધી આપણે વાત સાંભળી હતી જીવનમાં ઝૂકતા શીખી જઈએ ને તો જીવનમાં જીતતા આવડી જવાનું છે બીજો સદગુણ છે ધીરજ ભગવાન બુદ્ધ અને આનંદની મેં વાત તમને કરી હતી ડોળું અને ગંદુ પાણી સમય જાય ને એટલે એની મેતે શાંત થાય સ્થિર થાય ને શુદ્ધ પણ થાય જીવનનો કોઈ પણ પ્રશ્ન

આપણું ધાર્યું ન થાય એક સેકન્ડમાં આપણે અકળાઈ જઈએ આટલું તુચ્છ જીવન માણસને ન શોભે ત્રીજા નંબરનું છે ક્ષમા આ ત્રણ સદગુણને સમજવા માટે આપણે થોડી સ્લાઈડો જોઈએ ઘણીવાર તમને આ બધું પાક્કો એટલા માટે કરાવું છું આ બધું પાક્કો જેટલું થશે એટલી આપણી સમજણ પાકી થશે અને જેટલી સમજણ પાકી થશે એટલું સુખ સુખ અને સુખ સુખ પદાર્થોમાં નથી પૈસામાં નથી પદ પ્રતિષ્ઠામાં નથી સુખ છે સમજણમાં છે સત્ય પ્રેમ અને કરુણા દુનિયાનો કોઈ ધર્મ અસત્ય ખોટું બોલો નથી શીખવાડતો દુનિયાનો કોઈ ધર્મ પ્રેમ નહીં દ્વેષ કરાવો નથી શીખવાડતો પછી આ માણસોએ પોતાની રીતે અર્થ અનર્થ જુદા કર્યા જુદી વાત જેહાદ નો અર્થ જુદા કર્યા જુદી વાત ઇસ્લામમાં જેહાદ કેટલો પવિત્ર અને સારો અર્થ હતો ઊંડા ઉતરો ખબર પડે તમને કુરબાનીમાં બલિદાનમાં માનનારો ઇસ્લામ અને આજ એકદમ વિકૃત દિશામાં જેહાદના નામે જતો રહ્યો છે જેહાદ અને જકાત ઇસ્લામના બે પાયાના સિદ્ધાંતો આજે ઇસ્લામના જ લોકો નથી સમજી શક્યા દુનિયાના દરેક ધર્મ પ્રેમ એનો જ ઉપદેશ આપે છે કરુણા દયા એનો જ ઉપદેશ આપે છે સત્ય બોલવું એના કરતા સત્ય સાંભળવું કડવું હોય છે સત્ય સાંભળવું એના કરતા પણ સત્ય જીવનમાં ઉતારવું અઘરું હોય છે સત્ય જીવનમાં ઉતારવું એના કરતા પણ સત્યને માટે અળીખમ રહેવું મરી મટવું અઘરું હોય છે ચીનના મહાન દાર્શનિક લાઓચ છે ની વાત દુઃખ દુઃખ ને દુઃખ જ છે એમાં દાદા રહ્યો બીજો માર્ગ પ્રેમનો જે તમે બધા ચાહો છો ઈચ્છો જો પ્રેમના માર્ગે ચાલીએ પણ પ્રેમમાં મોટી મુસીબત એ છે દાદા પ્રેમનો માર્ગ પણ પચાસ ટકા સુખ અને પચાસ ટકા દુઃખ જ તમને ઘણીવાર કથામાં વાત કરી છે એટલે જાજો ઉંડાણમાં નથી જતો પણ યાદ રાખવા જેવું છે તમે કોઈ પણ દિશામાં પ્રેમ કરશો કોઈ પણ દિશામાં ભગવાન સિવાય આ સિદ્ધાંત તમારે જોડે રાખવો પડશે પચાસ ટકા દુઃખની તૈયારી હોય તો જ તમે પ્રેમનો માર્ગ પકડજો ત્રીજો માર્ગ રહ્યો કરુણાનો દયાનો આ એક માર્ગ એવો છે નિર્ભય છે કરવા જેવો છે જીવનમાં અપનાવા જેવો છે સો સુખ જે માર્ગનું નામ છે ક્ષમા કયો માર્ગ હવે આજના માણસને ક્ષમા કરવું નથી હું ભૂલ કરું બધા મને માફ માફ કરે પણ બીજો ભૂલ કરીને ન કરું જોયું બેકરી ચલાવનાર ધનપતિ માણસ એક સામાન્ય ગામડાના ભરવાડ ને કોર્ટમાં લઈ જાય આપણે વાત સાંભળીને ગુનો ખરેખર કોનો હતો બેકરી વાળાનો જ ગુનો નવ્વાણું ધોલ મારનાર માણસ સામે વાળો એક ધોલ મારે એની સામે કોર્ટમાં દાવો કરે કે તે મને એક કેમ મારી ભલા માણસ તો તો તે જીકી પછી મારવી જ પડે ને એક આજનો માણસ ક્ષમાનો માર્ગ આજનો માણસ કરુણાનો માર્ગ ભૂલી ગયો છે એટલે દુખી છે સમજ્યા તમે મારી વાત હજી તમને કહી દઉં તમે વાંચ્યું હશે સાંભળ્યું હશે ઘણી વખત દુનિયાના મહાન દાર્શનિકની આ વાત વેર વાળ્યાનો આનંદ એક દિવસ મળે છે અને માફ કર્યાનો આનંદ આખી જિંદગી રહે છે તમારે કયો રસ્તો લેવો છે આજ સવારથી જ જેવી ધૂન પૂરી થઈને મેં ઉપર ગયા ફોન લીધો ઝઘડાના ફોન પતિ પત્નીના ઝઘડાઓ બાપ દીકરાના ઝઘડાઓ ચાલ્યા 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 લગભગ પાંચ સાડા પાંચ કલાક આજ તો સવારે એ જ પિંજણ ચાલી એમ લાગે દુનિયામાં જાણે સુખ સુખદ નથી ઇન્ડિયા થી એક ફોન આવ્યો મંદિરોના ઝડા ત્યારે આપણને થાય આપણે આ શાસ્ત્રો નથી સમજ્યા એટલે બધે દુઃખ લાગવાનું આ શાસ્ત્રો સમજી લેશું પછી તમને ખબર જ પડી જશે આ રસ્તે ચાલશો તો દુઃખ જ આવવાનું છે આ બંને જગતના ઇનેવિટેબલ તત્વો છે પણ સમજણ હશે તો તમે સુખ સાથે પણ મિત્રતા કરી શકશો સુખને પચાવી શકશો દુઃખને પણ પચાવી શકશો હજી થોડી આગળ વાત સમજી ક્યાં ક્યાં મિસ્ટેક થાય છે બધી સમજણ ની વાતો એટલે આવો છું વારંવાર આપણે સાંભળીએ છીએ સત્સંગમાં ત્રણ વાત છે કેટલી વાત છે ત્રણ વાત છે આપણા નંદ સંતોના મૂળ શબ્દો છે આ સત્સંગ પ્રગટનો છે મહારાજને પ્રગટ માનો આ સત્સંગ રોકવા ટોકવાનો છે અને ત્રીજો આ સત્સંગ સમજણનો છે આ સમજણ તમને એટલે પાકી કરાવીએ છીએ આ સત્સંગ રોકવા ટોકવાનો છે જો સમજણ ન હોય તો રોકવા ટોકવાનું પોસિબલ જ નથી પોસિબલ છે અને રોકટોક ના થાય તો સમજણ પણ નથી આવતી અઠવાડિયા પહેલા બે હરિભક્તના કઈ પ્રશ્નો હતા એટલે મેં બંને સાથે વાત કરી પેલા ભગત સાથે વાત કરી એમણે બિચારે બહુ સરળતાથી સહજતાથી બધું સ્વીકારી લીધું વાત સાંભળી દીધી પછી બીજા ભગતને મેં પણ ફોન કર્યો કે ભગત આ વાત આવી છે આમ છે માટે તમે તમે પણ થોડું ધ્યાન રાખજો પેલા ભગત પણ તૈયાર છે અને પેલા ચાલુ થયા કથા કથા કદાચ કથા સાંભળતા પણ હશે સત્તર થી અઢાર મિનિટ સમજે એના મનમાં આજ પાડી દઉં સ્વામી એટલો સીધો નથી તમને ભોળવી ગયો એવું બોલવા એવું મિનિટ હું કશું ન બોલો હસતા હસતા સાંભળતો હતો છેલ્લે મેં દાદા એટલું કીધું મેં કીધું ભગત તમને ખબર છે તમે કોની આગળ વાત કરો છો તમને ખબર છે તમે જ મને કમ્પ્લેન કરી હતી તમે જ મને સો સ્વામી તમે કહી દો નકર ખેર નથી મેં એની સાથે વાત કરી તમારા પ્રશ્નનો જવાબ આપું છું તમે ભૂલી ગયા છો સાધુની વાતને રોકવા ટોકવાને નથી જીવી શકતા માતા પિતાની રોકટોક સહન નથી કરી શકતા પતિ પત્ની વચ્ચેની રોકટોક સહન નથી થતી ત્યારે સમજણ તૂટે છે સમજણનો સેતુ જ્યાં તૂટે છે ત્યાં પ્રશ્નો એની મેં ઉભા થવાના થવાના ને થવાના હજી આપણે આગળ જઈએ કર્સ ઓફ ટ્વેન્ટી સેન્ચુરી એકવીસમી સદીમાં જીવનારા આપણે બધા હંમેશા યાદ રાખવું જોઈએ આ ભીખુ દાદા છે ને હમણાં શ્રીજી સ્વામી નોંધ કેતા ભીખુ દાદા કેટલી ચાર પેઢી જોઈ એવું ને ચાર પેઢી જોઈ બોલો દીવા વગર નો જમાનો દાદા એ જોયો દીવાય નહોતા એટલે આજના જેવી લાઈટો નહોતી એનાજ વાળે કામ કરવાનો આ જમાનો ભીખું દાદા ને ઘનશ્યામ દાદા એ જોયો પણ ધીમે ધીમે પેલા ટમટમ્યા આવ્યા બરાબર સાયકલો આવીને એ જમાનોય જોયો ધીરે ધીરે પછી આ શહેરો વિકસ્યા એ બધો જમાનોય જોયો અને પછી આ વાળો ચોથો જમાનો પણ ફોર્થ જનરેશન ચારે ચાર જનરેશન તમે મોબાઈલના ચાર જનરેશન જોયા છે પણ જીવનના ચાંદે ચાર જનરેશન આવા અનુભવી માણસોએ જોયા છે આ બધા માણસોનું કેવું છે કે યુગ બહુ સ્પીડથી બદલાઈ રહ્યો છે હવે એકવીસમી સદીમાં બહુ સાવધાન થવા જેવું છે ત્રણ વસ્તુ વધે છે અને ત્રણ વસ્તુ ઘટે છે જે વધે છે કઈ વસ્તુ છે આદત આકાંક્ષી આકાંક્ષા અને આક્ષેપ ત્રણ વસ્તુ વધી રહી છે એની સામે ત્રણ વસ્તુ ઘટે છે આરોગ્ય આનંદ અને આયુષ્ય બધી શાસ્ત્રો પ્રમાણે વાત છે એક્ઝેક્ટ રેફરન્સ મેટા ટાક્યા નથી દાદા અત્યારે કોઈ માણસ ને એમ કયો ને કે ભગત તમે પાંચ વાગે જાગજો અને સાડા પાંચે આ કામ કરવા પહોંચી જજો એટલે તરત કહેશે મારે અલાર્મ જોશે જાગવા માટે માણસની સેની જરૂર પડે છે એક જમાનો એવો હતો કે માણસ ધારે ને સંકલ્પ કરે એટલા કે જાગી જતા મેં જોયું છે જૂના સંતોના જીવન અમારા નથી એવા જીવન માફ કરજો આ યુગનો પ્રભાવ અમને નડે છે જૂના સંતોના જીવન ત્રણ વાગે જાગવું છે સાંજે સંકલ્પ કરે ત્રણ વાગે બેઠા થઈ જાય આપણને મનમાં વિચાર આવે કે ઘડિયાળમાં ખબર કેમ પડી ત્રણ વાગી ગયા સંકલ્પની એટલી મોટી તાકાત છે માણસ સંકલ્પ કરે ત્રણ વાગે જાગવું છે ત્રણ ના ટકોરે ઉભો થઈ જાય અઢી વાગે જાગવું છે બેઠા થઈ જાય અને આજે તો અલાર્મ હોય એમાં પાછા બે અલાર્મ મૂક્યા હોય દાદા એમાં પાછું પેલું સ્નુજ મૂક્યું હોય બરાબર એક ત્રણ વાર બે વાર વાગે માથું ખાધા જ કરે જાગે નહીં ત્યાં સુધી તો એ ઉઘનસી જાગે નહીં આદતો વધતી જાય છે આ મોબાઈલ ની આદત હતી પેલા વોટ્સઅપની ની આદત હતી પહેલા બોલો દસ વર્ષ પેલા વોટ્સઅપનું નામય કોઈ સાંભળ્યું હતું આજે આ કથા સાંભળનારા બધા વિચારી લો તમારો કેટલો અમૂલ્ય ટાઈમ વોટ્સઅપ પર જાય છે એક હરિભગત મને કહેતા તક સ્વામી આ વોટ્સઅપે તો ડાટ વાળી દીધો બંધ કરી દીધું વોટ્સઅપ ઇન્ડિયા વડોદરાના બે ચાર યુવાનો વોટ્સઅપના નિયમ લીધા નથી વાપરવા ફેસબુકમાં તો બબે ચાર ચાર પાંચ પાંચ વાગી જાય છે લોકોના કેવી ખોટી આદતો આદત વધી રહી છે જોયું તમે ખાવાની પીવાની હરવાની ફરવાની ખોટી આદતો કુટેઓ એટલી બધી સ્પીડમાં વધે છે તમે થોડી પણ સાવધાની ચૂક્યા એટલે તમારા જીવનમાં એક બે ખોટી ટેવ આવી જશે આવતા વાર નથી લાગતી અને કાઢતા બહુ વાર લાગે છે એક આદત આકાંક્ષા જૂના સમય છોકરો જન્મે ને પાંચ વર્ષ કપડાની ચિંતા નહોતી હવે તો જન્મે એ પેલા અને જન્મ્યા પછી નાના છોકરાઓની જીદ આકાંક્ષા લઈને જ જન્મે છે આવું જ જોઈએ આ જ જોઈએ બોલો દીકરી પાસે આઈપેડ હોય દીકરા પાસે આઈપોડ હોય મમ્મી પાસે પાસે આઈફોન હોય અને તમારી એમ મારી પાસે બચ્યું હોય તો લાવું ને કંઈક આકાંક્ષા વધી રહી છે આદતો વધી રહી છે આક્ષેપો વધી રહ્યા છે એક જમાનો હતો બીજાની ભૂલ પોતાની માથે લઈ લેવાતી એને પરિવાર કહેવાતો એ પરિવાર ભાવના હતી એકા બીજાની ભૂલ ઢાંકવામાં આવતી કોઈ કે ભૂલ કરી હોય એનો દંડ કોઈક ભોગવી લેતો દીકરાની ભૂલ માટે માં રડી લેતી માની કઈક ભૂલ હોય તો દીકરો રડી લેતો આ પરિવાર ભાવના હતી આજે આક્ષેપો વધી રહ્યા છે પોતે ભૂલ કરી નાખે બીજા ઉપર 21મી સદીના આ બધા રોગ તમને એટલા માટે સમજાવું છું તમારા ઘરમાં તમારા પરિવારમાં તમારા દીકરાઓમાં બરાબર તમારા સ્વજનોમાં આ રોગ ન આવી જાય એના માટે તમારે બહુ તકેદારી રાખવી પડશે આ બધું જ સમજવા માટે આપણા જીવનમાં સમજણ જોઈએ સમજણ માટે આપણા જીવનમાં નિર્માની પણ સંતો આગળ સંતો આપણે રોકટોક કરી શકે કહી શકે આવું જીવન થોડું જોઈએ તો પ્રોબ્લેમ નહીં થાય થોડા આગળ વધીએ હજી સમજણને દ્રઢ કરવા માટે ત્રણ વસ્તુ હું વારંવાર કહું છું ભગવાન ને કરતા જાણો એના કરતા ભગવાન બાપાના દીકરા પ્રત્યેના જે પ્રશ્નો છે એમાં મોટા ભાગે અમે કીધું દીકરાને આમ જો એમ કર્યું હોત ને તો આમ થાત અમે દીકરાને કીધું આ લાઈન લેવાની એ લાઈન લીધી હોત તો આમ થાત તમારી વાત સાચી છે જીવન એનું નામ જ્યાં ધાર્યું હોય એ ન થાય અને ન ધાર્યું હોય તે બધું થાય કરતા આપણે નથી કરતા મહારાજ છે સર્વ કરતા અને તમને ભગવાનનો વિશ્વાસ જયારે જાગે છે ભગવાનમાં શ્રદ્ધા જાગે જાગે છે ત્યારે ભગવાન તમારા માટે કરતા જ નહીં સર્વ કરતા જ નહીં હિત કરતા પણ બને છે જે કઈ ઘટના ઘટશે એમાં ભગવાન તમારી રક્ષા કરવાના કરવાના અને કરવાના સો કૌરવ માંથી એક બચ્યા નહીં અને પાંચ પાંડવ માંથી એકનો વાળ પણ વાકો ન થયો કારણ શું ભગવાન હિત કરતા છે હજી થોડા આગળ જઈએ લોકોનો પ્રશ્ન હોય છે પણ સોમ્યાને કીધું તોય કેમ કરે છે સ્વામી આના માટે મેં કેટલું કર્યું તોય મારી સાથે આવું કેમ કરે છે હજી ભૂલ છે ભગવાનને કરતા સમજ્યા જ નથી આપણે ભગવાનનું કરતા પણ હું આ રીતે સમજો કરે છે એટલું નહીં કરાવે છે બીજા પાસે જે કઈ કામ થાય છે કોણ કરાવે છે એ પણ ભગવાન કરાવે છે કરાવે છે એટલું નહીં આપણે રોકવા પ્રયત્ન કરીએ તોય રોકાય નહીં આપણે મહેનત કરીએ તો પણ અટકે નહીં પછી આપણે ભગવાનનો અભાવ લઈએ સંતો ભક્તોનો અભાવ લઈએ બધાનો અભાવ લઈએ ખોટી વાત છે કરવા દે છે એ પણ ભગવાન છે એની મરજી છે એટલે ચાલવા દે છે એની જયારે મરજી બંધ થશે એટલે બંધ સમજી ગયા કે નહીં કરે છે કરાવે છે છે અને કરવા દે તમને ઘણી વાર કથામાં કહું છું આ બધું સમજવા માટે આ સમજણ કેળવવા માટે વિશ્વાસ કેળવવો પડશે કઈ જગ્યાએ વિશ્વાસ આ સ્લાઇડ વાંચો ત્રણ પ્રકારના વિશ્વાસ પહેલા આત્માની શક્તિ ઉપર વિશ્વાસ હું દેહ નથી આત્મા છું જોયું આ તો આવે જ કેમ કે આ પાયો છે આ ન હોય તો કશું જ નથી જે દેહદર્શી હોય દેહાભ્યાસી હોય દેહાભિમાની હોય એના માટે શાસ્ત્રો છે જ નહીં યશ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રં તસ્ય કરોતિ કેમ આંધળા માણસ માટે શબ્દ નકામો છે સોરી આંધળા માણસ માટે રૂપ નકામો છે બેરા માણસ માટે શબ્દ નકામો છે એમ દેહાભિમાની માટે શાસ્ત્રો નકામા છે થોડો ઘણો દેહાભ્યાસ ઓછો થાય તો જ આ સમજણ પાકી થાય મારે તમને સમજાવું તો જ નિર્માની પણ આવે સમજો છો તમે અમારા ઘનશ્યામ દાદા આટલી ઉંમર છે દર એકાદશી ઉપવાસ કરે બોલો ધન્ય છે ને આપણા સંતો આપડા પૂજ્યપાત ગુરુજી નું કેટલું બધું તપ છે કેટલું બધું તપ નિષ્કામ સ્વામી રસિક સ્વામી કેટલું બધું તપ કરે આપણા શ્રીજી સ્વામી આપણે લાગે કાલે ધૂન દોઢ કલાક કેવી ધૂન કરાવી આખા દિવસનો ઉપવાસ ને આટલી ધૂન કરવીને એકવાર કરી જવું તો ખ્યાલ આવે ચક્કર ને પડી જાવ તમે મહારાજને રાજી કરવા માટે દેહ તો આજે નહીં તો કાલે પડવાનો જ છે મરવાનો જ છે દેહને ગોણ કરી નાખ્યો જોયું આત્માની શક્તિ ઉપર વિશ્વાસ ત્યાર પછી બીજી વસ્તુ છે મોટા શતપૃષ્ના વચન ઉપર વિશ્વાસ અને ત્રીજી વસ્તુ છે સર્વત્ર ને સર્વદા ભગવાનના અસ્તિત્વ ઉપર વિશ્વાસ મહારાજ છે મારી સાથે જ છે છે મારી તમામ ક્રિયાના સાક્ષી આવો વિશ્વાસ ભગવાન ઉપર આવી જાય આજનો માણસ તો એટલું બધું ભડભડ્યો થઈ ગયો છે ને એને બધી વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ બધી વસ્તુ જૂના સમયના માણસો ધીરજ કેટલી રાખતા દાદા જલેબીનો આથો હાથો નાખે તડકામાં મૂકે બે દી રાહ જોઈએ ને ત્રીજે દી જલેબી બનતી અમે નાના હતા આવી રીતે જલેબી બનાવતા એ જલેબીનો હાથો મૂક્યો ને ત્યાં વાંચવા બેસવું પડે કૂતરો આવે બિલાડી આવે કાગડા આવે તો પછી વપરાય નહીં તો ત્રણ દિવસ સુધી જલેબી ધીરજ રાખીને લોકો બનાવી શકતા ને આજે એના માટે એક નાની વાત કથાના વિષયથી થોડી બહાર ની જાય છે સમજી લો છેલ્લી સ્લાઇડ તમે બોલો છો બોલવું પણ જોઈએ દુનિયાની એક કહેવત છે બોલે તેના બોર વેચાય સાચી વાત છે પણ બોલવું એ ચાંદી જેવું છે એની કિંમત સિલ્વર જેટલી જ છે પણ મૌન રહેવું ઇઝ ગોલ્ડન તમારે સિલ્વર મેમ્બર થવું છે ગોલ્ડન મેમ્બર થવું છે તમારે સિલ્વર જીવનમાં જોયે છે ગોલ્ડન એટલા માટે ન બોલ્યામાં નવ ગુણ જીવનના પ્રશ્નો બોલવાથી ઉકેલાય છે આ વાત સાચી છે હમણાં હું તમને સમજાવીશ પણ જીવનના મોટા ભાગના પ્રશ્નો બોલવાથી જ સર્જાય છે બહુ સરસ કીધું આ જે જાજા પ્રશ્નો મેં જોયા ને એમાં લગભગ 3 થી ચાર પ્રશ્નો એવા જ હતા કે જેમાં બોલીને જ બગાડે છે બેમાંથી એકાદ પાત્રે થોડું મોન શીખી જાય ને તો ઘણું બધું હળવું થઈ જાય હું ઘણીવાર કહું છું ભગવાને કાન બે સાંભળો વધારે બોલો ઓછું

કોઈક ઉગ્ર થઈ જાય કોઈ બોલી જાય કોઈ ગુસ્સામાં આવી જાય કોઈ અકળાઈ જાય આપણે ધીરજ રાખી શકીએ આ કયો સદગુણ છે દાદા ધીરજ ધીરજને સમજાવવા માટે બધું બરાબર ધીરજ બોલવું એના કરતા પણ મૌન રહેવું શ્રેષ્ઠ છે એના કરતા પણ યોગ્ય સમયે યોગ્ય રીતે બોલવું તે ખરેખર હીરા ઝવેરાત છે ઇઝ લાઈક ડાયમંડ યોગ્ય સમયે યોગ્ય રીતે બોલવું સામેવાળાને બોલી જવા દો એનો બધો ક્રોધ શાંત થઈ જવા દો તમને લાગે આજે કે કલાક પછી બીજે દિવસે ત્યારે શાંતિથી પેલું પ્રફુલ્લિત હોય ત્યારે તમે એક શબ્દ બોલો એક શબ્દની અસર હીરા કરતા કરતા પણ બમણી થશે માટે ભક્તો શ્રીજી મહારાજ એટલા માટે કહે છે કો નિર્માણ હે નિર્માની પણ બધા ગુણ મૂળ છે ઓર રખના ધીરજ હી ઉરા અને ધીરજમાં હૃદયમાં ધીરજ રાખવી નિર્માનીપણું ધીરજ અને ક્ષમા સાધુના ભૂષણ છે તિનતિન મુખ્ય વર્તે જાઈ ત્રિગુણાતેત કહાવત તાઈ આ ત્રણ ગુણ જેમાં છે એ ત્રણ દેહથી પર બને છે ત્રણ અવસ્થાથી પર થાય છે તિન દેહ તિન અવસ્થા જેહી

તો તમારે ને મારે આ રસ્તે ચાલવું પડશે જીવનમાં નિર્માની પણ જીવનમાં ધીરજ અને જીવનમાં ક્ષમા આ ત્રણ સદ્ગુણને આપણે કેળવીએ ભગવાન શ્રીહરિ કહે છે હે સંતો આ જીવે અનંતવાર પશુના પંખીના જન્મ લીધા છે અને જીવે બહુવાર માથું કપાવ્યું છે પણ એકે લેખે લાગ્યું નથી કારણ કે જગત માટે એને માથા કપાયા જો ભગવાનને માટે માથું કપાવે તો તેનું માથું અમર થઈ જાય ફરીવાર કોઈ દિવસ માથું કપાય નહીં એવું તેને દિવ્ય શરીર મળે એટલે મહારાજ કહેવા માગે છે કદાચ માથું કપાય ભગવાનની આજ્ઞા પાળતા કદાચ માથું કપાય તો કપાવા દઈએ પણ ભગવાનની આજ્ઞા પાળીશું ને તો કપાયેલું માથું પણ અમર બનશે નિર્માણિપણું રાખતા શું થશે આપણને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને બાવાએ પકડ્યા છરો ઘસવા લાગ્યો હમણાં નાક કાપી નાખો આવો ગુસ્સો કરે બાંધી દીધા બ્રહ્માનંદ સ્વામી અકળાઈ ગયા બ્રહ્માનંદ સ્વામી કહે કે સ્વામી આજનો દિવસ છૂટ આપો એ બાવો હું સમજે એના મનમાં એનો છરો લઈને એના જ નાક કાપી નાખો બ્રહ્માનંદ સ્વામી આવા અકળાયા મુક્તાનંદ સ્વામી શું જવાબ આપો ખબર છે આપણા આદિ ગુરુ સત્સંગની માં કેવા સંતો હશે કેવા સંતો મુક્તાનંદ સ્વામી કહે બ્રહ્મ મુનિ શાંત થાવ ધીરજ રાખો અનેક જન્મોમાં અનેક વાર સ્ત્રી અને છોકરાઓ માટે નાક ને કાન કપાવવા જ હશે તો આ જન્મે સ્વામિનારાયણને માટે નાક કાન કપાવવાના એ પણ આપણું સૌભાગ્ય કહેવાય વિચાર તો કરો આવી સમજણ કોને આવે સમય ઉપર પાછી મહારાજ એ વાત કરી તમે જે સમર્થ સમર્થ સંતો છો તે મારી સાથે પ્રગટ્યા છો એટલા માટે હું તમને આમ કહું છું સામાન્ય જીવને પણ પણ સમજાય નહીં ત્યારે સંતોએ એકમન થઈને શ્રીહરિને હાથ જોડીને કહ્યું હે હરિ આપને રાજી કરવાને માટે અમે પણ અમારું શરીર તમને અર્પણ કરી દીધું છે મુનિવર બોલત ભયે અમે આ શરીર તમને આપી દીધું છે પ્રભુ હવે આ શરીર ને તમે ચીરી નાખો આપડા યોગી સ્વામી કેતા હા આપડા યોગી સ્વામી કહેતા કદાચ મારા શરીરને ચીરી નાખે એને અંદર મીઠું ભરી દે તો પણ આ મહારાજ અને આ ગુરુદેવ સિવાય બીજો મારા માટે કોઈ ઇષ્ટ નથી મુક્તાનંદ સ્વામી કહે છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર કોજુ જપુ નામ કાટી દારો જીભ મેરો તીખી તરવાર છે ઘનશ્યામ સિવાય બીજું નામ મારી જીભ બોલે ને તો મારી જીભને તીખી તલવાર થી કાપી નાખો હે જડભરત અને સુખદેવજીની રીતે અમે વર્તીશું કોઈ મારે કે ગાળ દે તો પણ મેં શાંત રહીને સહન કરશું આ દેહ અમારો નથી તે તો આપે જ આપ્યો છે માયાના મોહને લીધે અમે ભૂલી ગયા છીએ વિપરીત રીતે પોતાનો માનવા લાગ્યા છીએ પણ એ તો તમારો જ છે હે પ્રભુ આ દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ જેટલું છે એ બધું આપે જ આપ્યું છે અમે ભૂલથી અમે પોતાનું કરીને રાખ્યું છે એટલા અમે આપના ચોર છીએ આપના અને આપના ભક્તોના ઉપયોગમાં જો ન આવ્યા તો એટલા મેં કૃતજ્ઞ કહેવાય એક એક શબ્દો જુઓ આપના અને આપના ભક્તોના ઉપયોગમાં મેં ન આવ્યા તો મેં કૃતજ્ઞ કહેવાય હે સ્વામી આપતો બહુનામી છો કૃપાના નિધાન છો અમારા કૃતજ્ઞપણાના દોષને ગણતા નથી ત્યારે શ્રીહરિએ સંતોને કહ્યું સહુએ દેહાધ્યાસનો ત્યાગ કરવો જળભરત દત્તાત્રેય સુખદેવજી તેઓ મહાન સમર્થ હતા તેમના આખ્યાનોને સાવચેતી થી યાદ રાખવા એમના જીવનને વાંચવા જાણવા સાંભળવા એવા સદગુણ જીવનમાં કેળવા પ્રયત્ન કરવા પળે પળે જે ઉપયોગી થઈ શકે એવી વાતને લખી રાખવી આ મહાપુરુષોના જીવનમાંથી કામ લાગે એ વાત લખવી કાગળમાં લખવી અને કાળજા ઉપર પણ લખવી ગુરુજી નું સૂત્ર છે ને વહેલા ની વાત કાગળ ઉપર નહીં કાળજા ઉપર લખો હવે આ મંતવ્ય આપણે ક્યાં લખવાનું છે દાદા કેવા દાખલા કેટલા કહું તમને આંબા શેઠ ને મહારાજ પૂછે શેઠ કેટલા રૂપિયા છે તમારી પાસે આંબા શેઠે હાથ જોડીને કહ્યું મહારાજ પાંચેક હજાર છે સુરા ખાચર હસવા લાગ્યા મહારાજ આ વાણીઓ છે વાણીઓ તમને છેતરી જશે ગોલકુનું ખોટું બોલે છે નવલખો શેઠ છે મહારાજ પણ હસ્યા અને બોલ્યા કે શેઠ સુરા બાપુ શું કે છે ત્યારે ગઢાળીના આંબા શેઠ બોલ્યા મહારાજ આમ તો ઘરમાં ઢગલો રૂપિયા પડ્યા છે પણ એને હું મારા નથી માનતો તમે એમ પૂછ્યું તમારી પાસે કેટલા છે આજ દિવસ સુધી આ સત્સંગ માટે સંતો માટે ભક્તો માટે સેવામાં પાંચેક હજાર વપરાણા છે હું એમ માનું છું એટલા જ મારા છે વલ્લભાચાર્ય પ્રભુજીની વાત મને અદભુત લાગી કુંભનદાસજી મહાભક્ત થયા એમને પૂછ્યું ભક્તરાજ કેટલા દીકરા છે કુંભન હાથ જોડીને કહ્યું મહાપ્રભુ દોઢ દીકરા છે બધા ખડખડાટ હસી પડ્યા કેટલા દીકરા એક હોય તો મની શકાય બે હોય તો ચાર હોય તો મની શકાય કેટલા કીધા દોઢ દીકરા કોઈને મનાણું નહીં બધા તલ્લે ચડી ગયા અરે આવું કેમ બોલો છો એમણે કહ્યું મારા પહેલો દીકરો છે ચત્રભુજ તમારી સેવા પણ કરે છે સ્મરણ પણ કરે છે એટલે ધર્મ પણ છે ને ભક્તિ પણ છે એટલે માનું છું મારો આખો દીકરો છે બીજો દીકરો છે કૃષ્ણદાસ નામ ભૂલાતું હોય તો માફ કરજો મને ઇતિહાસની આ સત્ય ઘટના છે બીજો દીકરો છે મારો એ સેવા ખૂબ કરે છે પણ તમારું સ્મરણ ભજન નથી કરી શકતો એટલે હું મારો એનો અડધો જ દીકરો માનું છું હજી આખો દીકરો થયો નથી વિચારો નિર્માની પણ ધીરજ અને ક્ષમા આ ત્રણ સંતોના

સહુ સંતોનો ઉત્સાહ આ રીતે અનંત ગણો હતો સંતોએ પણ નક્કી કર્યું આ રીતે જ મારે રહેવું છે એક પ્રશ્ન વારંવાર આવે છે કે સ્વામી કોઈ મારું ખોટું શોષણ કરતો હોય ખોટો અમને દબાવતો હોય તો શું કરવું એને સહન કરવું એને માફ કરવું વાલા ભક્તો એના માટે આપણા શાસ્ત્રોએ રસ્તો બતાવ્યો કોઈ ખોટી રીતે આપણને પીડે છે શોષણ કરે છે એનો ત્યાગ કરી દો એનાથી દૂર થઈ જાઓ પણ રાત દિવસ એની જોઈને બળ્યા કરીએ દાજા કરીએ દ્વેષ કર્યા કરીએ મારી નાખો કાપી નાખો આવો જ ભાવ હૃદયમાં પ્રગટે બીપી આપણું અપજ રહે એ ખોટું છે આજે જેમ તમને સમજાવ્યું ક્યારેક હું સમજાવીશ અત્યારની દુનિયાના જે રોગ છે ને જેટલા દાદા આ બધા મોટા ભાગના રોગની પાછળ પણ માણસની આ બધી વિચારધારાઓ જ કારણ છે અત્યારની વિચારધારા એક દુનિયામાં મોબાઈલ નામનું પાપ ન શોધાણું હોત ને તો અત્યારે દુનિયામાં ગણાય છે એમાંથી કેવાય છે એસી થી પંચ્યાસી જેટલા રોગ જ ન રોગી પંચ્યાસી રોગ જે વારે વારે સ્ટ્રેસ વારે વારે ટેન્શન ક્યાંથી આવ્યું આ બધું ભૌતિક સાયન્સ ભૌતિક લોકો કહે છે એ વાત તમને કરું છું અધ્યાત્મ શાસ્ત્ર તો બહુ આગળની વાત છે એટલે તમને કહું છું વાલા ભક્તો મહારાજે સંતોને આજ્ઞા કરી આવી રીતે રહેજો આ તમારો ધર્મ છે જે સંતોનો ધર્મ છે એ જ ભક્તોનો ધર્મ છે આપણે પણ મહારાજની આજ્ઞા પાળી સંત અને ભક્તને માર્ગે ચાલીએ શ્રીહરીનું આજ્ઞા વચન તે જ આપણું સ્વરૂપ છે આવી અનુપમ શ્રેષ્ઠ વાતો કરતા તે મહાન સંતો વચન વચનને અનુરૂપ થઈને વર્તવા લાગ્યા સંતો પોતાના આસન ઉપર આવ્યા ત્યાં ધ્યાન લગાવીને બેઠા પછી શ્રીહરીએ જે જે વાતો કહી હોય તેનું મનન કરવા લાગ્યા જુઓ સંતોએ મંતવ્ય કર્યું તમે જેમ કરો છો એમ માટે આપણે મંતવ્ય રોજ લખીએ ઘણા ભક્તોની વિનંતી અમે ઓનલાઈન નથી લખી શકતા વાંધો ને ઘરમાં ડાયરીમાં લખો એક નોટ રાખીને લખો તમે કથા રોજ સાંભળો છો આટલી મહેનત કરીએ તમે શું આમાંથી સારી સારી વાતો અમે પણ નોંધીએ છીએ તમારા બધા ભક્તોના મંતવ્ય એક એક ના ધ્યાનથી અમે રોજ વાંચીએ છીએ આ વાત એકવાર વાંચવાથી સાંભળવાથી દ્રઢ નહીં થાય વારંવાર વારંવાર એનું મનન મંથન ચિંતન કર્યા કરશું ને તો એ વાત થશે 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 પછી અને અરુણોદય થયો ત્યારે નારાયણ ધૂન કરી શ્રીહરિનું સ્મરણ કરીને પ્રવીણ સંતો સ્નાન કરવા ગયા શ્રીહરિએ પોતાને ઉતારે દાતણ અને શૌચ આદિ ક્રિયા કરી સ્નાન કર્યું સંતો અને દરબારો વગેરે સૌ સ્નાન કરીને પાછા આવી ગયા

રવિવારના દિવસે પૂર્ણિમા છે વડતાલ ધામમાં જબરજસ્ત રંગોત્સવ થવાનો છે મહારાજે રંગોત્સવ કરીને બસો વર્ષ પૂરા થાય છે એટલે અતિભવ્ય આયોજન છે અને એ જ દિવસે બાર બાર તારીખે માર્ચ મહિનાની બાર એટલે પરમ દિવસે બાર માર્ચે રવિવારના દિવસે નાવલી ગુરુકુલ મુકામે પૂજ્ય ગુરુજીની ની ઉપસ્થિતિમાં અતિભવ્ય રંગોત્સવનું પણ આયોજન છે મહારાજ રંગોત્સવ ઉજવે છે જુઓ શ્રીજી મહારાજના જીવનમાં સૌથી વધારેમાં વધારે ઉજવાયેલો ઉત્સવ એટલે રંગોત્સવ શ્રીજી મહારાજના જીવનમાં ઓછામાં ઓછી વાર ઉજવાયેલો ઉત્સવ એટલે શ્યાકોત્સવ શ્રીજી મહારાજે જે ઉત્સવ ઓછામાં ઓછો કર્યો હતો એ ઉત્સવ અત્યારે વધારેમાં વધારે સંપ્રદાયમાં થાય છે કયો ઉત્સવ લોયાનો શ્યાકોત્સવ અને મહારાજે સૌથી વધારેમાં વધારે જે ઉત્સવ કર્યા કયા રંગોત્સવ ખૂબ રંગે રમાડ્યા છે રંગોત્સવ ની કથા જો કરી હોય ને તો બહુ મોટી કથા આપણે પેલા કરેલી એક બે વખત એટલે આપણે રિપીટ નથી કરતા આકાશમાં દિવ્ય વાજિંત્રો વાગવા લાગ્યા અવાજ બધા અવાજને બધા દેવતાઓએ સાંભળ્યો તેથી તુરંત વિમાનમાં બેસીને દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા એટલા એટલા દેવો આવ્યા કે ગણતા ગણતા તેનો પાર આવે નહીં શ્રી નરનારાયણ ભગવાનનો જન્મ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં પડવાની તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો તે જન્મ છ ઘડી દિવસ ચઢે ત્યારે ગણાય છે તે સમયે ફૂલદોળ કર્યો આપણે જે આજે ધૂળેટી કહીએ છીએ હોળીનો પછીનો દિવસ ફાગણ વદ પડવો જેને ધૂળેટી તરીકે આપણે ઓળખીએ છીએ એ દિવસે ભગવાન નરનારાયણ હિમાલયમાં ભક્તિદેવી અને ધર્મપિતાથી પ્રગટ થયા એટલે હિમાલયની અંદર ઋષિમુનિઓએ ભગવાનનો જન્મ થયો એવું જાણી સરસ મજાના ફૂલો ચૂંટી લાવ્યા ફૂલનો ડોલ એટલે હિંડોળો બનાવ્યો એટલે ફૂલ ડોલ બન્યો એમાં ભગવાનને પધરાવ્યા બાલ ફૂલો ઉડાડ્યા એટલે એનું નામ પડ્યું ફૂલ ડોલ ઉત્સવ હિમાલયનો આ ઉત્સવ ધીરે ધીરે ભગવાનનું પ્રાગટ્ય સર્વત્ર ઉજવાવા લાગ્યું પૃથ્વી ઉપર આવ્યું ધીરે ધીરે ફૂલ ડોલમાંથી પછી એમાંથી ગુલાલ અબીલ બધા રંગો ઉડ્યા જાત જાતના એટલે એનું નામ પડ્યું રંગોત્સવ અને ડિગ્રેડેશન ઓફ ટાઈમ સમયનું કેટલું બધું પતન થયું કે કેટલો સરસ ફૂલદોળ ઉત્સવ એમાંથી થયો રંગોત્સવ અને લોકો એમાં ધૂળ કીચડ બધું ઉડાડ્યું એટલે ત્યારથી નામ પડ્યું એનું ધૂળેટી ભૌતિક સાયન્સ એમ માને છે ઉત્ક્રાંતિવાદ દુનિયા આગળ વધી રહી છે પણ ખરેખર ઉત્ક્રાંતિ નહીં બરાબર અધક્રાંતિ થઈ રહી છે ડેવલપમેન્ટ ઇઝ અનધર ને તો વિકાસ એ જ વિનાશ બની જાય છે દિશા જો ખોટી હોય દાદા તો વિકાસ જ વિનાશ બની જાય છે માટે આપણે આગળ વધીએ પણ સાચી દિશામાં સત્સંગની દિશામાં સંસ્કારની દિશામાં સારા શિક્ષણની દિશામાં સારી સભ્યતાની દિશામાં આગળ વધીએ આટલું તો આપણા મનમાં દ્રઢ હોવું જોઈએ હોવું જોઈએ ને હોવું જોઈએ બાકી પૈસાથી મકલા મકાન મોટા થશે મન એટલા સંકુચિત થઈ જશે કે ઘરમાં પતિ ને પત્ની પણ સેટ થઈને નહીં રહી શકે ને આજે એવું જ છે ને દાદા એટલો સરસ મજાનો આ ઉત્સવ આવ્યો છે બાલમુકુંદ ભગવાનને ફૂલના હિંડોળામાં પધરાવ્યા વેદોક્ત વિધિ પ્રમાણે ઉપચારોથી પૂજા કરી નૈવેદ્ય ધરાવીને આરતી કરી શ્રીહરિએ સૌને રંગે રમવાનું કહ્યું શ્રીહરિ રંગ ગુલાલથી હોળી રમવાના છે આવું સાંભળીને શહેરના બધા ભક્તો દોડી આવ્યા રંગના જેટલા મોટા વાસણ કે માટલા હતા તે બધાને શ્રેરીએ પોતાની પાસે મગાવ્યા દુકાનમાં જેટલો તફકીર ગુલાલ હતો તે પણ મગાવ્યો એક બાજુ શ્રીહરી અને ભક્તો પાર્ષદો વગેરે રહ્યા બીજી બાજુ બધા સંતોના મંડળો રહ્યા બધા રંગના બે ભાગ કરાવ્યા શ્રીજી મહારાજ આવું દર વખતે કરતા વડતાલમાં પણ મહારાજે જ્ઞાન બાગમાં જે રંગોત્સવ કર્યો અતિભવ્ય રંગોત્સવ કર્યો હતો એમાં પણ બે તળ બે ભાગ કરાવ્યા મહારાજ ઉત્સવ કરાવતા એમાં પણ સિસ્ટમેટિક કરાવતા અને ઉત્સવ કરાવતા એમાં ધર્મની મર્યાદા દ્રઢ કરાવીને કરાવતા વડતાલમાં રંગોત્સવ કરાવ્યો સાગરમાં પણ કથા આવે છે અને એ રંગોત્સવ દરમિયાન શ્રીજી મહારાજે સંતોને હરિભક્તોને ઠપકો પણ આપ્યો કે આવા રંગોત્સવ ગમે થાય પણ ધર્મની મર્યાદા ચૂકશો એમાં અમે રાજી નહીં થઈએ આ ઉત્સવ એ તો જ ઉત્સવ છે ધર્મની મર્યાદામાં રહીને ભગવાનને સંભાળીને કરો તો આપણે ઉત્સવ અને ઉમંગમાં જ્યારે આવીએ છીએ ત્યારે ધર્મને ભૂલી જઈએ છીએ આપણી ભૂલ આટલી જ છે ઉમંગમાં આનંદમાં આપણે ધર્મને ભૂલી જઈએ ચૂકી જઈએ છીએ માટે આનંદના દિવસોમાં પણ ધર્મને સાથે રાખીએ દુઃખના દિવસોમાં પણ ધર્મને સાથે રાખીએ સુખ અને દુઃખ આ બંનેમાંથી આપણે પસાર થશું આપણને વાંધો નહીં આવે આવી રીતે મહારાજે બે ગ્રુપ કર્યા વિશાળ જગ્યામાં રંગે રમવા આવ્યા શ્રીહરિએ બોકાની વાળીને પાગ બાંધી પ્રેમ સાથે નટના જેવી છટા બનાવી શ્રી હરિ ઘનશ્યામ નટ અને મલ્લની સર્વોચ્ચ છટાથી ઉભા રહ્યા કરોડો કામદેવને શરમાવે એવી શોભાનું વર્ણન શું કરું તે વખતે ત્યાં દેશ પેશાવરના અપાર હરિભક્તો આવ્યા તેની ઘણી ભીડ થઈ અદભુત શોભા ખીલી સંતો હરિભક્તો રંગ ભરેલી પિચકારી હાથમાં લઈને સામ સામે ઉભા રહ્યા મેં રંગોત્સવનું વર્ણન સાંભળીએ ને દાદા એટલે રમવાની ઈચ્છા થઈ જાય હા પણ ઈન્ડિયામાં ક્યાં અમેરિકામાં રમવું ક્યાં દાદા બોલો આપણા યુવાનો કે સમય રંગોત્સવ રાખો રંગોત્સવ રંગો બાર ઠંડી અને અંદર કાર્પેટ મેકનવાળા આમંત્રણ આપે તો જઈએ આપણે જો આપણને એક પ્લેન આપી દે તો આપણે આખો લોયા ધામ લઈને શનિવાર નો રંગોત્સવ ત્યાં કરી આવીએ બરાબર ને શાકોત સોની જોડે રંગ ભરેલી પિચકારી હાથમાં લઈને સામે સામે ઊભા તેમાં સૌ પ્રથમ શ્રીયરીએ પિચકારીથી સંતોના ઉપર રંગ નાખ્યો તે સમયે બધા સંતોએ અનેક પિચકારીઓથી શ્રીયરી સામે રંગ છોડ્યો અમાપરંગ રંગ ઉડ્યો બધું શહેર રંગ રંગ થઈ ગયું ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં નિર્માનિતા આદિના ઉપદેશ અને હુતાશનીની રંગક્રીડા કરી એ નામે એકસો ચોથો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે બુલુઘનશ્યા